नमस्ते विद्यार्थी मित्रों, यूनिक विद्या भवनना ऑनलाइन क्लासेस में आप सौनु हूँ हार्दिक स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों, आपने प्रकरण एक सीखी गया जेनी अंदर आहारना घटकों कया कया छे, पछी तेमना स्त्रोतो कया कया छे, एना विषयनी आपने सामान्य माहिती मेळवी। तो विद्यार्थी मित्रों, आज आप प्रकरण बे एटले के आहारना घटकों विषे आपणे विस्तृत माहिती मेळवाना छीए। तो आपणो पाठ बे छे आहारना घटकों। तो विद्यार्थी मित्रों, आपणे पाठनी शुरुआत करिए। प्रकरण एक में आपणे एवा खाद्य पदार्थोनी यादी बनावी हती जेने आपणे खाईए छीए। भारतना विविध भागों में खावामां आवता खाद्य पदार्थों विषे पण आपणे ओळख मेळवी हती तथा तेने नक्शामां अंकित कर्या हता। तो विद्यार्थी मित्रों, अहीं आपणने कहेवामां आव्युं छे के आपणे प्रकरण एकनी अंदर जे अलग अलग प्रकारना खाद्य पदार्थों छे तेमनी यादी बनावी हती, एटले के आपणे कया कया प्रकारना खोराक खाईए छे तेमनी एक आपणे यादी बनावी हती। अने आपणे जोयुं हतुं के भारतना जे विविध भागो छे, अलग अलग जे विस्तारों छे, ए अलग अलग विस्तारों में अलग अलग प्रकारनो खोराक खावामां आवे छे तेनी ओळख पण आपणे मेळवी हती। खोराकमां रोटलीने चपाती पण कहेवाय, तो दाळ अने रींગણનું શાક હોઈ શકે છે। આ ઉપરાંત ભાત, સંભાર તથા ભીંડા હોઈ શકે છે। તેનાથી વિશેષ અન્ય ભોજનમાં ઇડલી, માછલી तथा शाकभाजी होई सके छे। तो विद्यार्थी मित्रों, अहीं जणाव्युं छे के सामान्य रीते आपणे जोईए छे के दररोज आपणा घरनी अंदर रोटली, दाळ भात, शाक के संभार के भींडा के कोई बीजी आपणी जे शाकभाजी छे ए शाकभाजी होई सके छे, तेमज इडली छे, माछली छे तथा शाकभाजी होई सके छे। तो जो विद्यार्थी मित्रों, अहीं एक डिश आपी छे एनी अंदर खोराक पीरसवामां आव्यो છે, એનું એક ચિત્ર અહીં બતાવવામાં આવ્યું છે। તો હવે આપણે એક પ્રવૃત્તિ કરવાના છે। એ પ્રવૃત્તિની અંદર આપણે જે ખોરાક છે એ ખોરાકની અંદર કઈ કઈ વસ્તુ હોય છે તેના વિશે આપણે ખાસ એનામાં જોવાનું છે। તો સામાન્ય રીતે આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય જ છે। આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકની અંદર શાકભાજી હોય છે, પણ સાથે સાથે અનાજ પણ હોય છે। એક વસ્તુ તો અનાજ હોય જ છે। બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા માંસની કોઈ વાનગી તથા શાકભાજી હોઈ શકે છે। તો જો વિદ્યાર્થી મિત્ર, જે લોકો માંસાહારી છે તેમના જે આહાર છે, આહારની અંદર કોઈ પણ માંસની કોઈ પણ વાનગી બનાવેલી હોય છે, અને તેમાં દાળ પણ હોય છે અને શાકભાજી પણ હોઈ શકે છે, અને તેમાં દહીં, છાશ તથા અથાણું પણ સામેલ થઈ શકે છે। આપણે જોઈએ છીએ આપણા ઘરની અંદર પણ દાળ, ભાત, શાક, રોટલી તો હોઈએ, એની સાથે સાથે દહીં પણ હોય છે, છાશ પણ હોય છે અને અથાણું પણ આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ। વિવિધ ક્ષેત્રોના આહારના કેટલાક ઉદાહરણો કોષ્ટક 2.1માં આપવામાં આવ્યા છે। પ્રકરણ 1માં દર્શાવેલ પ્રવૃત્તિ 2માં તેમ દર્શાવેલ ખોરાકને પસંદ કરી આ યાદીમાં કેટલાક અન્ય ખોરાકને ઉમેરો તથા તેની કોષ્ટક 2.1 મુજબ યાદી બનાવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક કોષ્ટક જોવાના છે જેની અંદર વિવિધ ક્ષેત્ર એટલે કે અલગ અલગ ભાગો, દેશના અલગ અલગ ભાગો કે રાજ્યના કેટલાક સામાન્ય ભોજનના નામ આપણે અહીં લખવાના છીએ। તો જો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ જે છે એમાં રાજ્યનું નામ આપેલું છે, પછી એમાં સામાન્ય રીતે કઈ વસ્તુ અનાજ તરીકે ખાવામાં આવે છે તે, પછી દાળ કે માંસની કોઈ વસ્તુ, પછી શાકભાજી અને અન્ય કઈ વસ્તુ છે તે। તો જો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ રાજ્ય આપેલું છે પંજાબ। તો પંજાબ જે છે, પંજાબની અંદર અનાજની વસ્તુ મોટા ભાગે આખા રાજ્યમાં ખવાતી હોય તો એ છે મકાઈનો રોટલો। પછી દાળ અને માંસની વસ્તુની અંદર તો મોટા ભાગે રાજમા અને વાલના બીજનો ઉપયોગ તેઓ ખાસ દાળની અંદર કરે છે।
શાકભાજીની અંદર તેઓ સરસવનું શાક એટલે કે સરસવ એટલે કે આપણે જેને રાઈ કહીએ છીએ, તો રાઈની ભાજીનું શાક તેઓ મોટા ભાગે ખાતા હોય છે પંજાબના લોકો. અને અન્ય વસ્તુની અંદર તેઓ દહીં અને ઘીનો પણ ઉપયોગ કરે છે. હવે આંધ્રપ્રદેશની વાત કરવામાં આવી છે, તો આજે આંધ્રપ્રદેશ છે એ આંધ્રપ્રદેશની અંદર અનાજની વસ્તુ હોય તો એ મોટાભાગે આંધ્રપ્રદેશના આખા વિસ્તારની અંદર ભાત, તેઓ મોટાભાગે ભાતનો ઉપયોગ કરતા હોય છે અનાજ તરીકે. પછી દાળની અંદર તેઓ તુવેર દાળ અને રસમ એટલે જેને ચારું કહેવામાં આવે છે, તો એને એ દાળની વાનગી એ લોકો ઉપયોગ કરતા હોય છે. પછી શાકભાજીની અંદર કંદુર કરીને, કંદુર એટલે કે જેને આપણે ગુજરાતીની અંદર શું કહીએ છીએ, ટીંડોળા કહીએ છીએ, તો એ ટીંડોળાનું શાક તેઓ મોટાભાગે ખાતા હોય છે. અને અન્ય વસ્તુની અંદર છાશ, ઘી અને અથાણું આનો ઉપયોગ તેઓ કરતા હોય છે. તો હવે આપણે આપણા ગુજરાત રાજ્ય વિશે જોઈએ તો એની માહિતી આપણે લખવાની છે. તો આપણે જોઈએ તો આખા ગુજરાતની અંદર આપણે ત્યાં બાજરીનો રોટલો ખવાય છે અનાજ તરીકે અને રોટલી ખાવામાં આવે છે. તેમજ દાળની અંદર તો તુવેરની દાળ અને શાકભાજીની અંદર તો રીંગણ બટાકાનું શાક તો મોટા ભાગે હોય જ છે ગુજરાતની અંદર. તેમજ અન્ય વસ્તુની અંદર જોઈએ તો છાશ અને ઘીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તો આમ અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ પ્રકારનું આહાર પણ લેવામાં આવે છે એ આપણે આ કોષ્ટકની અંદર જોયું. ક્યારેક આપણે આપણા ભોજનમાં વિવિધ પ્રકારનો ખોરાક લઈ શકતા નથી. જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ ત્યારે આપણે તે જ ખાઈ લઈએ છીએ જે રસ્તામાં ઉપલબ્ધ હોય. આપણામાંથી કેટલાક માટે તે શક્ય નથી હોતું કે તે આ બધા ખોરાકની વાનગી પ્રત્યેક સમયે ખાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે ભોજનની અંદર એટલે ખોરાકની અંદર વિવિધ પ્રકારના ખોરાક આપણે અમુક સમયે લઈ શકતા નથી. જ્યારે આપણે ઘરે હોઈએ છીએ ત્યારે આપણને જે ગમે તે આપણે ખાઈએ છીએ વિવિધ પ્રકારનો ખોરાક, પરંતુ જ્યારે આપણે આપણા ઘરથી દૂર કે જ્યારે મુસાફરી કરતા હોઈએ છીએ એવા સમયની અંદર આપણને આપણે ઘરની જેમ વિવિધ પ્રકારનો ખોરાક આપણને મળતો નથી. અને આપણને જે વિસ્તારમાં આપણે જઈએ છીએ ત્યાં જે ખોરાક મળે એ ખોરાક આપણને ખાવા માટે આપણે મજબૂર થવું પડે છે. આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થોના આ પ્રકારના વર્ગીકરણનું કોઈ કારણ હોવું જોઈએ. શું તમે માનો છો કે આપણા શરીરને વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા હોય છે? તો જો વિદ્યાર્થી મિત્રો અહીં શું કહેવા માંગે છે કે જે આહારના વિવિધ ખાદ્ય પદાર્થો છે એનું આ અલગ અલગ પ્રકારનું વર્ગીકરણ માટેનું પણ કોઈક કારણ હોવું જરૂરી છે. શું તમે એમ સાચું છે આ બાબત એમ પૂછે છે આપણને? તો વિદ્યાર્થી મિત્રો હા, આપણા શરીરના જે વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે કે આપણા શરીરની વિવિધ જે કાર્યપ્રણાલી છે એના માટે વિવિધ પ્રકારનો ખોરાક ખાવો એ આપણા માટે ખૂબ જ આવશ્યક બાબત છે. તો હવે આપણે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. આપણે જાણીએ છીએ કે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રી કે ઘટકોથી બને છે કે જે આપણને વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે છે. આપણે આગળના પાઠની અંદર જોઈ ગયા કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક આપણને અલગ અલગ પ્રકારની જે ઘટકો છે એ ઘટકોમાંથી અને આપણે જોઈએ કે વનસ્પતિમાંથી અથવા પ્રાણીઓમાંથી આપણને મળે છે. હવે આપણે જોઈએ કે આપણો જે આહાર છે એ આહાર વિશે જોઈએ. આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને શું કહેવામાં આવે છે, પોષક દ્રવ્ય કહેવામાં આવે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીર માટે જે જરૂરી એવા આવશ્યક ઘટકો હોય છે તેને શું કહેવામાં આવે છે, પોષક દ્રવ્ય કહેવામાં આવે છે. આપણા શરીરના મુખ્ય પોષક દ્રવ્ય કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે.
આ ઉપરાંત આહારમાં પાચક રેષાઓ તથા પાણી પણ સામેલ છે, જેની આપણા શરીરની આવશ્યકતા છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીર માટે જે આવશ્યક ઘટકો છે એને શું કહેવામાં આવે છે? પોષક દ્રવ્ય કહેવામાં આવે છે. અને આપણા આહારમાં મુખ્ય પોષક દ્રવ્ય કયા કયા છે? તો કાર્બોદિત, પછી પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષાર, અને આના સિવાય પાચક રેસાઓ તથા પાણી પણ આપણા શરીર માટે પોષક દ્રવ્યનું જેમ એક પણ ખૂબ જ અગત્યનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરમાં પોષક દ્રવ્ય કેવી રીતે ઉપયોગી છે, એ પોષક દ્રવ્ય આપણા શરીરને શું પૂરું પાડે છે, એના વિશેની આપણે વિસ્તૃત માહિતી હવે પછી જોઈશું. તો આજે આપણે જે જોયું કે ખોરાકની અંદર ઘણી બધી વિવિધતા હોય છે, અને એ વિવિધતા એ ખૂબ જ જરૂરી છે આપણા શરીર માટે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે એના વિશેની વિસ્તૃત માહિતી મેળવીશું. આજે આપણે અહીંયા સુધી જોઈશું અને ફરી મળીશું. બાય.